કુતિયાણાના ગોકરણ ગામના યુવક મેણંદ નાથા લુવાની ગુમ થયાની ફરિયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, પરંતુ આ યુવાને જૂનાગઢમાં રહેતા અજય અર્જણ બાટવાને સોનાના બિસ્કીટ વહેંચવા માટે વાત કરેલ, જેથી અજયે તેમના મિત્રો પિન્ટુ આશીષ સિગ્નેશને આ સોનાના બિસ્કીટની વાત કરેલ અને હત્યા થયેલ વ્યક્તિ મેણંદને પૂર્વ કાવતરું રચી સોનાના બિસ્કીટના ફોટા મેળવી મોબાઈલ ફોનથી જાણ કરી સોદો કરવા જૂનાગઢ બોલાવ્યો અને રૂબરૂ મળતા આ સોદામાં રચકચ થતા આ મેણંદ નાથા લુવાનું અપહરણ કરી જૂનાગઢના બિલખા રોડ પર આવેલ પાવર સ્ટેશન પાછળ પ્લાસવા ગામની સીમમાં અવાવરું પથ્થરથી ખાણમાં લઈ જઈ અને લાકડી તથા પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશને અવાવરું જમીનમાં દાટી દઈ અને પુરાવાનો નાશ કર્યો હતો. જે રીતે આપને ખબર જ છે કે ગઈકાલે એક જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી 6 તારીખે. અને એ ગુમ જોવા જોગની તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં કરતા હતા અને તપાસ દરમિયાન એમને ખબર પડી કે ગુમ થનાર માણસને અહીંયા જૂનાગઢના આરોપીઓએ ભેગા મળીને મારી નાખ્યા છે અને એની લાશ જે છે પલાસવા ગામની સીમમાં દફનાવી દીધી છે. એ જાહેરાત જ્યારે પોલીસ પાસે અહીંયા લોકલ પોલીસ પાસે કરી તો ત્યારે તાત્કાલિક SGMને સાથે રાખી ત્યાં જગ્યામાં લાશને ડિગિંગ કરવામાં આવી અને લાશને બહાર કાઢી અને ઇન્કવેસ્ટ પછામાં કરવામાં આવી, પછી તાત્કાલિક ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા અને આરોપીઓને શોધખોળ કરવા માટે તાત્કાલિક ટીમ્સ બનાવી કામ ચાલુ કરવામાં આવ્યું. એક આરોપી તો ઓલરેડી કુતિયાણા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને બાકી આપણે અહીંયા 4 આરોપીઓ બીજા જેમાં ઇન્વોલ્વ હતા એના માટે તપાસ કરી. એક આરોપી ગઈકાલે જ એમાંથી પકડાઈ ગયો હતો, જેનું નામ પિન્ટુ યોગેશ ભાઈ બાબરિયા છે અને બાકી 3 જે મેઇન આરોપીઓમાં ઇન્વોલ્વ હતા જેમાં આશીષ મંજા ઉર્ફે ભગત વાંધા રબારી, બાવન ઉર્ફે પટો ભીખાભાઈ મેરામન કોડિયાતર અને જિજ્ઞેશ ઉર્ફે જગ્ગુ પપ્પા નાથાભાઈ કોડિયાતર, એ 3 આરોપીઓ ફરાર હતા અને એને 3ને પકડવામાં આવ્યા છે. એલસીડી PI કાનુનિયા અને એલસીડી PSI ગોહિલ અને એમની ટીમે મહેનત કરીને ઈમનગરમાં ડમ્પિંગ યાર્ડની પાછળ એમની વાડી છે ત્યાંથી પકડી પાડ્યા અને આ લોકોને આજે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી અને અટક કરીને એને આગળની કાર્યવાહી અત્યારે અટક કરી રહ્યા છીએ. હવે બનાવનું કારણમાં એવું છે કે આ ગઈકાલે પણ કહ્યું હતું કે સોનાની કોઈ ડીલ ત્યાં સાગર નામના માણસ છે માધવપુરના, એને મરણ જનાર મારફતે અહીંયા જે આરોપીઓ સાથે સસ્તા ગામમાં બેસવા માટેની ડીલ કરી હતી. આ ડીલ જે છે એ પૂરી નથી થઈ, ફેલ થઈ ગઈ. એને ખાર રાખીને આ લોકોએ મરણ જનારને બસ સ્ટેન્ડ પાસેથી જૂનાગઢમાં અપહરણ કરી ત્યાં પ્લાસવા ગામની સીમમાં લઈ ગયા અને ત્યાં એને બેરહમીપૂર્વક લાકડી અને પ્લાસ્ટિક પાઇપથી મારી અને એને મોત નિપજાવી અને ત્યાં જ નજીકમાં ખાડા ખોદી ત્યાં એને દફનાવી દીધો. એ રીતે બનાવ બન્યો છે. હવે આ 5 આરોપી એમાં પકડાઈ ગયા છે, એમાં બીજા કોઈ ઇન્વોલ્વ છે અને એના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત આપણે તમામ કરી રહ્યા છીએ. એક સ્ટ્રોંગ કેસ બનાવીને આ લોકોને સજા થાય એ રીતે આપણે ઇન્વેસ્ટિગેશન કરીશું અને બીજા આરોપીઓ માટે પણ તપાસ અત્યારે ચાલુ છે કે બીજા કોઈ ઇન્વોલ્વ છે કે નથી.